નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 કોરોના વેક્સિન કોવિશિલ્ડની રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો, જેમાં 81 જેટલા આરોગ્ય કર્મચારી, મેડિકલ ઓફિસર, CHO, આશા બહેનો અને આશા ફેસિલેટરને કોરોના વેક્સિનની રસી આપવામાં આવશે, જેમાં સૌપ્રથમ ડૉક્ટર જ્યોતિ રાઠવા, આશા બહેન મંજુલા બહેન બારિયા અને આશા ફેસિલેટર સરોજબેન રાઠવાને રસી આપવામાં આવી હતી। રસી લીધા બાદ તેઓએ જણાવ્યું હતું કે રસી લીધા બાદ કોઈ આડઅસર થતી નથી। આ કાર્યક્રમમાં પાવી જેતપુર APMCના વાઇસ ચેરમેન ગોવિંદભાઈ રાઠવા, ઉમેશભાઈ રાઠવા તથા સુસ્કલ ગામના સરપંચ અક્ષયભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉક્ટર સુકેસા રાઠવા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર વિકાસ રંજન દ્વારા કરવામાં આવ્યું હતું। ઓ રિપોર્ટર આરિફ ખત્રી, પાવી જેતપુર। આજના રોજ પાવી જેતપુરના પ્રાથમિક આરોગ્ય સુસ્કાલ ખાતે કોવિડ વેક્સિનના રસીકરણના શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં આપનો સાંસદ મેડમ શ્રી ગીતાબેન રાઠવાના વરસ્થ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ અને પ્રધાનમંત્રી શ્રીના પ્રવચન સાંભળીના રસીકરણની શરૂઆત કરેલ છે। જો મેં સૌ પ્રથમ ડૉક્ટર જ્યોતિબેન રાઠવા, જો અહીંના સુસ્કાલના મેડિકલ ઓફિસર છે, મેં રસી લીધી છે અને બીજા ક્રમે મેં આપનો આશાબેન મંજુબેન રાઠવા આ રસી લીધા છે। કોઈ આપણા હાડ અસર છે ને, સારા રીતે છે। આ ડૉક્ટર જ્યોતિ રાઠવાબેન છે અને આ મંજુબેન છે, જો કે અહીંયા બાજુમાં છે, અને અમના 81 આશા સ્ટાફ અને હેલ્થ વર્કરના રસીકરણના પ્રક્રિયા ચાલુ છે। નામ હું ડૉક્ટર વિકાસ રંજન, તાલુકા હેલ્થ ઓફિસર, પાવી જેતપુર। આજરોજ કોવિડ 19 રસીકરણના પૂરા દેશમાં ઉદઘાટન થઈ રહ્યું છે। પહેલા તબક્કામાં કોરોના વોરિયરો, એક ડૉક્ટર, નર્સ, સ્ટાફ નર્સ, આશા વર્કરો હોય, આવાને રસીકરણ આપવાનું છે। આ રસીકરણથી કોઈ આડઅસર થવાની નથી। માન્ય પ્રધાનમંત્રીનું હમણાં જ ભાષણમાં પ્રધાનમંત્રી મોદી સાહેબે કીધું કે આ રસીકરણથી કોઈ પણ જાતનું નુકસાન નથી, જેથી કરીને તમામ લોકો તબક્કાવાર જેમ રસીકરણનો વારો આવશે અને જેમ એમના નામ આવશે એ પ્રમાણે તમામ પૂરા દેશના, પૂરા ગુજરાતના અને છોટાઉદેપુર જિલ્લાની જનતા આ રસીકરણનો લાભ લે અને આનાથી કોઈ બીક કે કોઈ ડરવાની જરૂર નથી। આ ઇમ્યુનિટી પાવર આનાથી વધશે અને જે કોરોનાની મહામારી જે માર્ચ મહિનાથી શરૂ થઈ છે એની રસી, એને ભગાડવા માટેની રસી આવી ગઈ છે। આજે પૂરા દેશમાં આ વેક્સિનનું ઉદઘાટન સમારોહ થયો અને આજથી આ રસી મૂકવા માટેની પૂરા દેશમાં શરૂઆત થઈ છે।